ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. ગાંધીનગરના અક્ષરધામના રજત જયંતિ મહોત્સવમાં ભાગ લેવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજર રહ્યા. એ દરમિયાન પીએમ મોદીએ પ્રમુખ સ્વામી સાથેના પોતાના સંસ્મરણો વગોડ્યા અને તેમને ભાવાંજલિ આપી અને પૂજ્ય મહંત બાપા પ્રત્યેની પોતાની આસ્થા પ્રગટ કરી. કોંગ્રેસ હાલ રાજ્યમાં વિવિધ સમાજના લોકોને પોતાના પક્ષ તરફ આકર્ષવાના પ્રયાસ કરી રહી છે, જેના માટે તેમણે ઓબીસીના નેતા અલ્પેશ ઠાકોરને પોતાના પક્ષમાં સામેલ કર્યા. પાટીદાર નેતા હાર્દિક પણ તેમને છુપુ સમર્થન આપે છે અને હવે તેમની નજર દલિત આગેવાન જિગ્નેશ મેવાણી પર છે. જો કે જિગ્નેશે પહેલા ચોખવટ કરી છે કે તે કોઈ પણ પક્ષમાં જોડાશે નહીં. રાજકોટની એક હોસ્પિટલમાં એક સાથે 4 નવજાત શિશુઓના મોત થયા છે, જેને લઈને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે બાળકોના જન્મ વખતે તેમનું વજન ખૂબ ઓછું હતું, તેઓ સારવાર હેઠળ હતા, આમ કહીને સુપ્રિન્ટેન્ડન્ટે પોતાનો બચાવ કરી રહ્યા છે. બીજેપીએ શહેરના મોરવા હડફ ખાતે એક સ્નેહ મિલનની સાથે જ વિજય વિશ્વાસ કાર્યક્રમનું આયોજન કર્યું અને તમામ બીજેપીના કાર્યકર્તાઓને આવનાર ચૂંટણીમાં યુદ્ધના ધોરણે જોડાઈ જવાની અપીલ કરી. ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો મતદાતાઓને પોતાના તરફ વાળવાના અનેક પ્રયાસો કરે છે અને પ્રચાર પ્રસાર કરી પક્ષ માટે વોટ માંગી રહ્યા છે. એવામાં રાજુલાના એક કોંગ્રેસના નેતાએ પોતાનો ફોટોવાળા કપ રકાબીનું વિતરણ કરી વિવાદને જન્મ આપ્યો છે. તેમની સામે તો ચૂંટણી પંચે પણ લાલ આંખ કરી છે. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં સીઆરપીએફ જવાનો દ્વારા માર્ચ કરવામાં આવી. સીઆરપીએફના જવાનોએ વલ્લભાચાર્ય માર્ગથી લઈ વરાછા સુધી માર્ચ કરી શાંતિપૂર્ણ ચૂંટણી થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી. જણાવી દઈએ કે ગુજરાતમાં થનારી 2 તબક્કાની ચૂંટણીનો પ્રથમ તબક્કો સુરતથી શરૂ થશે. રાજ્યમાં છેલ્લા 2 દાયકાઓથી સત્તા સંભાળી રહેલી બીજેપી પૂરી તાકાત અને સક્રિયતાથી ચૂંટણી લડી રહ્યું છે. 150થી વધુ સીટ જીતવાના પોતાના મિશનને સફળ બનાવવા આ વખતે નવા ચહેરાઓને ઇલેક્શનમાં પ્રાધાન્ય આપવાનો નિર્ણય ભાજપે લીધો છે. ઉમેદવારોની યાદી આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે. ભાવનગરના ખેડૂતો હાલ ચિંતામાં મુકાઈ ગયા છે. તેમણે આ વખતે સારી એવી મગફળીનો પાક લીધો છે, માલ તૈયાર પણ છે અને ખરીદનારા વેપારીઓ પણ તૈયાર છે, પરંતુ બ્રોકરોની મનમાનીને કારણે મગફળીની હરાજી અનિશ્ચિત કાળ માટે અટકાવી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટ મશીનમાં ખામી હોવાનું ઉજાગર થયું છે. ફર્સ્ટ લેવલની ચેકિંગમાં જાણ થઈ છે કે 60% જેટલા મશીનો ખામીવાળા છે. એવામાં આ મશીનોના વપરાશને પણ રદબાતલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રહેતા અપૂર્વભાઈ શાહે સૌથી નાનું પુસ્તક બનાવીને એક નવો વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે. તેમણે ભગવાન મહાવીર સ્વામીના ચિંધેલા અહિંસા પરમો ધર્મના માર્ગ પર પુસ્તક લખ્યું છે, પણ તે માત્ર 3.3 મિલીમીટરના આકારનું છે, જેને વાંચવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરવો પડે છે. આ પુસ્તકને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.